વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોમાં પણ દાવેદારી નોંધાવવી અને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં પણ વધુ વેગ આવી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના 30 ભિલોડા વિધાનસભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે ભિલોડા તાલુકાના ધનશોર ગામના યુવા સરપંચ અને પૂર્વ માજી સૈનિક તાલુકા ઉપપ્રમુખ સોલંકી પ્રકાશભાઈ વિશ્રામભાઈ દ્વારા ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવામાં આવી છે. તેમના દ્વારા ભિલોડા અને મેઘરજ તાલુકાની જાહેર જનતાને અપક્ષ ઉમેદવાર તરીકે તેમને મત આપી જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરવામાં આવી હતી. સતત પ્રજાલક્ષી પ્રશ્નો માટે અવાજ બની રજૂઆત કરતા સોલંકી પ્રકાશભાઈ દ્વારા દાવેદારી નોંધાવતા રાજકીય પક્ષોમાં હડકંપ મચી ગયો છે. આમાં મૂકેલી 500 કરોડની યોજના એ પૂરી નહીં આપે તો અમે આ યાત્રા દરેક ગામોગામ કાઢશું અને દરેક વ્યક્તિ સુધી પહોંચાડશું અને સંદેશ મૂકશું. અને એ વતી અમે પહેલાં જે નિર્ણય હતો અમારો કે અમે સરકારની સામે લડશું, તો સરકારની સામે લડવા માટે અમે વિધાનસભા લડવાના હતા અપક્ષ તરીકે. અહીં અમારા ફેડરેશન વતી એ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે અને અત્યારે અમે જે અમારી યાત્રા કાઢવાની છે એમાં અમે સામેલ રહેવાના છીએ અને અત્યારે અમે ઇલેક્શન જે અપક્ષ લડવાના હતા એ મોકૂફ રાખું છું અને નહીં લડવાનો. અને એમાં અમારા સંતો ભક્તો બધા મળીને એ લોકોએ અમને સંમતિ આપી છે. જય ગોમાતા. આજ રોજ ગુજરાત રાજ્યની ગૌશાળા પાંજરા બોર્ડના સંચાલકો, ગૌભક્તો અને સંતો અને મહંતોની સાનિધ્યની અંદર ગૌભક્તોની એક વિશેષ બેઠક રાખવામાં આવી. એ બેઠકની અંદર અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યની 182 વિધાનસભા સીટો ઉપર ગુજરાતના ગૌભક્તો, સંતો, મહંતો અને સમસ્ત ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો, જીવદયા પ્રેમીઓ બધા એક ઈ અવાજ સાથે, જે ગૌભક્તો સાથે અને ગૌશાળાઓ અને ગાયો માતા સાથે જે અન્યાય થયો છે એના પરિણામ સ્વરૂપે અમે શાસક પક્ષની વિરોધની અંદર ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ઉમેદવારો લડવા માટે આવશે કે એમના પ્રચારની અંદર, વિરોધની અંદર ગૌમાતા અધિકાર યાત્રાનું અમે પ્રચાર કરશું અને અમે ગૌમાતા સાથે જે અન્યાય થયો છે એના સંદર્ભની અંદર અમે આ બધા જ પ્રતિનિધિઓ જે આવશે એમનો ભરપૂર રીતે અમે એમનો વિરોધ કરશું અને અમારી અવાજ જે છે એના સ્વરૂપે એ લોકો સાંભળે અને કોઈપણ ભોગે અમને જો એમને આશ્વાસન આપે એ વાત નહીં, પણ જે અન્યાય થયો છે 6-6 મહિના સુધીની ગ્રાન્ટ આપી અને એક એક ગૌશાળા કે આખા ગુજરાત રાજ્યની કોઈપણ ગૌશાળાની 3000 ગૌમાતાની લિમિટ હોય કે જમીનનો મુદ્દો ન હોય, બધા જ વિષયો સાંકળી લઈ અને અમારા જો વિષયો બધા જ એ સ્વીકારશે તો અમે બરોબર છે, બાકી અમારું ભરપૂર રીતે અમે એમનો વિરોધ કરી અને શાસક પક્ષના વિરોધની અંદર અમારી મૂવમેન્ટ ચાલુ રહેશે. જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી.